સૌથી વધારે આતંકવાદીઓ આવ્યા છે. પુલવામામાં 44 જેટલા જુવાનોને મારી નાખવાનું કાવતરું. આ કાવતરા ખોર સરકાર છે એ હું તમને ગુજરાતમાં બીજેપીની સરકાર 2002માં બેઠી ત્યારથી આજ દિન સુધી કાવતરા કર્યા સિવાય સત્તા મળતી નથી આવી વિકૃત અને હલકી માનસિકતાના લીધે 2002માં ગોધરાના ડબ્બાની કહાની કથની તમને ખબર છે. કેટલા મરી ગયા, કોણ મરી ગયા, કયા કાર સેવકો વગેરે વગેરે અલગ સવાલ છે. એ સરકારની રેલવે ખાતાની જવાબદારી હતી, નહીં સાચવી શક્યા. અને લાશોને અહીં અહીં એનું પ્રદર્શન કરવાના હતા ગુજરાતમાં. અને અમને કોઈ શરમ નથી કે કાયદો અને વ્યવસ્થા સાચવવી જોઈએ. જે રક્ષક ભક્ષક બન્યા છે એની શરૂઆત 2002માં ગોધરાના ડબ્બાની એક્શનનું રિએક્શનની વાત કરીને હજારો નિર્દોષ બાળકોને, મહિલાઓને, વૃદ્ધોને મારી નાખ્યા કૌમવાદના આધારે. 2019ના આ ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ મુદ્દાનો જવાબ આપવા જેવો નથી રહ્યો. જે 14માં વાયદા કર્યા હતા એક પણ જવાબ નથી. તો પુલવામામાં જે હાઈ સિક્યોરિટી ઝોન, ત્યાંના જુવાનોને બાય એર લઈ જવાની વાત હતી, એના બદલે ચાલુ બરફ વર્ષામાં યોજનાબદ્ધ રીતે કાવતરું કરીને આ લોકોને મારી નાખવામાં આવ્યા છે. આરડીએક્સ ને મારી માહિતી પ્રમાણે જે વાહન હતું, ગાડી, એ બી ગુજરાતનું રજિસ્ટ્રેશન હતું. આઈ મે બી રોંગ, પણ સમડી ટોલ મી કે ગુજરાતના રજિસ્ટ્રેશનવાળી ગાડી હતી. એ ગાડી ક્યાં ગઈ, આરડીએક્સ ક્યાંથી આવ્યું, ત્રણ ઇન્ટેલિજન્સ એજન્સીઓ કીધેલું એ ગડબડ થવાની છે, હુમલો થવાનો. તો તમે એમને કેમ બચાવ્યા નહીં?